ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન ભાગ ત્રણમાં આજે ચેપ્ટર નંબર જે આપણું છઠ્ઠું ચેપ્ટર છે એ છઠ્ઠા ચેપ્ટરમાં આપણે અંગ્રેજ શાસનની ભારત પર અસરો છે ત્યાર પછી સમાજ જીવનના ખેડૂતના અંગ્રેજોના શાસન પ્રસારથી ભારતના જે ખેડૂતો છે એ સાથે દેવાદાર અને પાયમાલ થયા બંગાળ બિહારની ઓરિસ્સા દીવાની સત્તા મળતા ત્યાર પછી કાયમી જમાબંધીનું શું પરિણામ આવ્યું તેના વિશે આપણે ચર્ચા કરી હતી ત્યાર પછી ભારતના જે વેપાર ઉદ્યોગો છે એનો વિનાશ તો કે ભાઈ 80% છે 80% સુધીની જે જગાત નાખવામાં આવી હતી એના કારણે ભારતના જે હસ્તકળાના જે ઉદ્યોગો છે એ ધીરે ધીરે શું થવા પામ્યા હતા નાશ થવા પામ્યા હતા અને ભારતના જે કારીગરો છે એ ધીરે ધીરે બેકાર થવા ભાંગ્યા અને ભારતના જે હસ્ત ઉદ્યોગો છે એ ધીરે ધીરે બેકાર થવા પામ્યા હવે આગળ આપણે જે ચર્ચા કરવાના છે કે સુધારાઓ તરફ શંકા તો જો ભાગ ત્રણમાં આજે આપણે સુધારાઓ તરફ શંકામાં અંદર કયા કયા મુદ્દાઓ છે એ આ ચેપ્ટરમાં આવે છે તો કે વિલિયમ બેન્ટિંગ નામનો જે વ્યક્તિ છે ભારતનો ગવર્નર જનરલ અંગ્રેજ અધિકારી છે વિલિયમ બેન્ટિંગ એ ભારતમાં આવે છે ગવર્નર જનરલ બનીને અને એને ભારતના જે લોકો છે હિન્દુઓના લોકો છે એના સમાજ જીવનમાં કંઈક સુધારો આવે એ લોકો આગળ વધે એ લોકોના સમાજનો વિકાસ થાય એ પ્રત્યે આ વિલિયમ બેન્ટિંગ નામના વ્યક્તિએ ભારતના ઘણા બધા છે એ સુધારાઓ કર્યા છે અંદર જોઈએ આપણે કયા કયા સુધારાઓ છે અથવા વિલિયમ બેન્ટિંગ છે એ ભારતના ગવર્નર જનરલ તરીકે સ્થાન આપવામાં આવે છે તો જો એમાં વિદ્યાર્થી મિત્રો કે સુધારાઓ તરફ શંકા એટલે કે વિલિયમ બેન્ટિંગ જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ધીમે ધીમે શું થયો ફેલાવો થયો એટલે કે વિલિયમ બેન્ટિંગ નામનો જે ગવર્નર અંગ્રેજ અધિકારી હતો અને એ ક્યાં આવે છે વિલિયમ બેન્ટિંગ છે એ ભારતમાં ગવર્નર જનરલ બનીને આવે છે ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો છે એ ધીરે ધીરે છે એ ફેલાવો થાય છે અને આ ફેરફારોની થોડી અસર છે હિન્દમાં પહોંચે છે એટલે કે ઇંગ્લેન્ડમાં જેવી રીતના એ વિલિયમ બેન્ટિંગ છે એ ઘણા બધા અમુક સુધારાઓ કરે છે અમુક પ્રથાઓ છે એ નાબૂદ કરે છે સમાજ જીવનને સાચી દિશામાં રાહ બતાવે છે તો કે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો જેવી ધીરે ધીરે આ વિલિયમ બેન્ટિંગ નામનો વ્યક્તિ છે એ ભારતમાં ગવર્નર જનરલ બનીને તેણે ધીમો ધીમો ફેલાવો કરે છે અને આ ફેરફારથી થોડી અસર હિન્દુ વર્ગના જે લોકો એટલે કે આપણા લોકો છે ત્યાં સુધી પણ પહોંચે છે ત્યાર પછી અંગ્રેજ શાસકો પ્રજાના જીવનમાં રસ લેવા લાગ્યા એટલે કે અંગ્રેજ શાસકો એવું સ્વાભાવિક છે કે આપણા સમાજ માટે કોઈ ઉમદા અથવા તો સારું કાર્ય કોઈ અગ્રણી નેતા કે કોઈ વ્યક્તિ કરતો હોય તો એમાં હિન્દુ વર્ગના લોકો સુધી એના સમાજના કાર્યો એટલે અંગ્રેજ શાસકો છે એ પ્રજાના જીવનમાં છે અંગ્રેજ અધિકારીઓ છે એ પ્રજાના જીવનમાં છે એ થોડો ઘણો રસ લેવા લાગ્યો થોડા ઘણા લાભકારક સુધારા કરીને વિલિયમ બેન્ટિંગે પ્રમાણમાં વધારે માન પામ્યો એટલે કે વિલિયમ બેન્ટિંગે છે એ આપણા હિન્દુ વર્ગના લોકો અમુક પ્રથાઓ હતી એ બધી નાબૂદ કરી છે ત્યાર પછી અંગ્રેજી કેળવણી શિક્ષણની શરૂઆત કરી હતી ત્યાર પછી ઘણા બધા જે કુરિવાજો છે દૂષણો છે તે દૂર કર્યા છે એટલે કે થોડા ઘણા જે લાભકારક સુધારા કોણે કર્યા હતા તો કે જે ભારતમાં વિલિયમ બેન્ટિંગ નામનો જે વ્યક્તિ ભારતના ગવર્નર જનરલ તરીકે આવ્યો હતો આમ વિલિયમ બેન્ટિંગે પ્રમાણમાં વધારે માન પામ્યો આમ બેન્ટિંગે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું વિલિયમ બેન્ટિંગ છે તો કે કંપની કઈ કંપની તો કે ભારતની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે કોની કંપની હતી અંગ્રેજોની કંપની એટલે કે બ્રિટને જે વિલિયમ બેન્ટિંગ નામનો જે વ્યક્તિ છે એને કંપનીના વહીવટમાં ભારતીયોને શું આપ્યું સ્થાન આપ્યું હવે સ્વાભાવિક છે પહેલાના સમયમાં છે તો કે કંપનીઓને આપણા હિન્દુ વર્ગના જે લોકો છે એને કંપનીમાં સ્થાન આપવામાં આવતું નહોતું પણ આ વિલિયમ બેન્ટિંગ છે એ ગવર્નર જનરલ બનીને ભારત આવે છે ત્યારે જે આપણા કંપનીનો જે વહીવટ છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું અદાલતમાં ન્યાય માંગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની છે એ રજા આપવામાં આવી એટલે કે વિલિયમ બેન્ટિંગે છે તો કે અદાલતમાં તો કે પહેલાં એની ભાષામાં છે એ પ્રયોગ થતો હતો આપણી માતૃભાષા છે એ માતૃભાષાનો પ્રયોગ થતો હતો નહીં એટલે વિલિયમ બેન્ટિંગે અદાલતમાં ન્યાય આપવા ન્યાય માંગવા આવનાર જે વ્યક્તિ છે એની જે માતૃભાષા છે એ માતૃભાષાનો એ શું કરી શકે પ્રયોગ કરી શકે અથવા તો ઉપયોગ કરવાની રજા છે એ કોણે આપી વિલિયમ બેન્ટિંગે આમ રાજા રામમોહન રાય છે અથવા બીજા ઘણા બધા જે સમાજ સુધારકો છે એને સતી થવાના રાક્ષસી રિવાજ છે એ બંધ કરાવવા ઘણા વખતથી પ્રયાસ કરી રહ્યા હતા પણ બેન્ટિંગે આ સુધારાઓની વિનંતી સાંભળીને સતી થવાનો જે રિવાજ છે અટકાવવાનો કાયદો ક્યારે તો કે ઈસવીસન 1829માં અમલમાં મૂક્યો એટલે કે રાજા રામમોહન રાય છે ત્યાર પછી ઘણા બધા જે સમાજ સુધારકો છે તો કે ઘણા બધા એવા કુરિવાજો હતા
જે કુરિવાજો છે એ સમાજ માટે એક શું હતા, દૂષણ રૂપ સાબિત હતા અથવા તો ગેરમાર્ગીય દોરનારા હતા. તો કે એવા જે સમાજના સુધારાઓ છે, તો કે વિલિયમ બેન્ટિંગ જ્યારે ભારતમાં આવે છે ત્યારે રાજા રામમોહન રાયનો જે સતી પ્રથાનો જે એને વિરોધ કર્યો હતો અથવા તો સમાજમાં તેણે યોગદાન પૂરું પાડ્યું હતું, પણ એને પૂરતો પ્રતિસાદ મળ્યો હતો નહીં. પરંતુ ભારતનો જે ગવર્નર જનરલ જે વિલિયમ બેન્ટિંગ છે એ ભારત આવે છે ત્યારે રાજા રામ મોહન રાયનો જે સતી પ્રથાનો વિરોધ છે એને કાયદો એનો અમલ છે એ 1829માં અમલ થયો. આમ બેન્ટિંગના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતનો સુધારા વર્ગ ઈચ્છતો હતો. આમ તેના જે કુરિવાજો છે એ અટકાવવાના પ્રયત્ન કરતા હતા અને આ સુધારાઓને ભારતના રૂઢિચુસ્ત લોકો છે એ શંકાની નજરે જોવા લાગ્યા. કેમ? કારણ કે સ્વાભાવિક છે કે પહેલાના સમયમાં જે અંગ્રેજ અધિકારીઓ છે, ગવર્નરો છે, એને આપણે ખૂબ શોષણ કર્યું છે, ખેડૂતોને ખૂબ દેવાદાર અને પાયમાલ થયા છે. તો આપણા જે રૂઢિચુસ્ત લોકો છે, એટલે કે જે જૂની પૂરી માન્યતા ધરાવતા લોકો છે, એ આનો વિરોધ નજરે જોતા હતા. ભાઈ આવો કોઈ ગવર્નર જનરલ છે તો કે એની ચાલ હોઈ શકે? આપણા ભારતના લોકોને શા માટે, કે આપણા સમાજ માટે ક્યાં શા માટે સારું કરે છે? તો કે કંપની સરકારે કેળવણી માટે આ જે ગવર્નર જનરલ ભારત બનીને આવે છે વિલિયમ બેન્ટિંગ નામનો વ્યક્તિ, અંગ્રેજ અધિકારી, અને એ કંપની સરકારે કેળવણી માટે એટલે કે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ દર સાલ એટલે કે દર એક વર્ષ માટે 1 લાખ રૂપિયા ખર્ચવાનો છે એ ઠરાવ પસાર કર્યો. પરંતુ એનો અમલ થતો ન હતો, એટલે કે જે રકમ તો ફાળવી દીધી હતી પરંતુ એ રકમ એટલે કે જે કઈ સુધારા કરવાના છે એ સુધારા સુધી એ રકમ પહોંચતી હતી નહીં. છેવટે બેન્ટિંગના સમયમાં શિક્ષણ સમિતિની રચના થઈ. છેવટે છે એ શિક્ષણ સમિતિમાં એટલે કે શિક્ષણ ક્ષેત્રનો અંગ્રેજી કેળવણી જાણનારો વર્ગ ઓછો હતો, શિક્ષણ મેળવનારો વર્ગ ઓછો હતો અને અંગ્રેજી ભાષાનું કોઈને જ્ઞાન નહોતું. એટલે કે બેન્ટિંગ નામનો ગવર્નર જનરલ વ્યક્તિ છે એ સમયમાં શિક્ષણ સમિતિની પણ રચના કરી અને 1834માં મેકોલે નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીને અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો. 1834માં મેકોલે નામનો જે એક ધારાશાસ્ત્રી, અંગ્રેજ ધારાશાસ્ત્રી હતો, તેણે અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો અને મેકોલેએ શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી હિન્દી યુવાનોને જોઈને તેઓ લાભ ન મેળવ્યો. એટલે કે હિન્દુ યુવાનો છે મોટા પ્રમાણમાં લાભ એને મળ્યો હતો નહીં. કઈ? તો કે અંગ્રેજી શિક્ષણ કેળવણી. આમ પોતાના પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ ભારતીયોને ગુમાવવા લાગ્યા. એટલે કે ધીરે ધીરે શું થયું? તો કે અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ છે એનો વ્યાપ વધવા લાગ્યો, લોકો છે અંગ્રેજી શિક્ષણ તરફ આકર્ષાયા, લોકો શીખવા લાગ્યા. એના કારણે આપણી જે કઈ વિદ્યાઓ છે અથવા તો સંસ્કૃતિઓ છે, ગ્રંથો છે, એનું જ્ઞાન છે એ ધીરે ધીરે આપણા સમાજમાં છે એ ઘટવા લાગ્યું, એટલે કે ગુમાવવા લાગ્યા. આમ દેશમાં અંગ્રેજી કેળવણી શરૂ થઈ, એટલે કે દેશમાં છે અંગ્રેજી કેળવણીની શું થાય? શરૂઆત થાય. આમ શિક્ષણ પદ્ધતિનો પણ શું કરવામાં આવ્યો? જે રૂઢિચુસ્ત લોકો હતા એને શિક્ષણ પદ્ધતિનો પણ વિરોધ કર્યો. પણ મહાત્મા ગાંધી તો એને ગુલામીની કેળવણી કહેતા, કારણ કે આપણી માતૃભાષા નહોતી, એ ભાષા છે એ વિદેશી ભાષા હતી, એટલે કે અંગ્રેજી કેળવણી હતી. એટલે કે મહાત્મા ગાંધીજી છે એને ગુલામીની કેળવણી કહેતા. અને 1857માં 3 યુનિવર્સિટી છે એ 3 યુનિવર્સિટીની સ્થાપના થાય અને અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતા જે ભણેલા જે કર્મચારીઓનો વર્ગ છે એ મળવા લાગ્યો. સ્વાભાવિક છે કે એના સ્વાર્થ ખાતર આપણા સમાજના લોકોને અંગ્રેજી શિક્ષણ સમિતિને આ ગવર્નર જનરલે શરૂઆત કરી હતી વિલિયમ બેન્ટિંગ. કારણ કે એને જો કે જે સમાજનો જે કારીગર વર્ગ, ભણેલ ગણેલ વર્ગ જોતો તો એ નહોતો મળતો, એટલા માટે એને શિક્ષણ સમિતિની શું કરી? રચના કરી. અને મેકોલે નામનો જે વ્યક્તિ છે 1834માં શિક્ષણનો એક ધારાશાસ્ત્રી, અંગ્રેજ ધારાશાસ્ત્રી છે, એ શિક્ષણ મેળવવા માટે અહીંયા આવે છે અને આ લોકોને શિક્ષણ આપે છે. અને 1857માં આ 3 યુનિવર્સિટી છે, કલકત્તા, ચેન્નઈ ને આ બધામાં મુખ્ય 3 જે શહેરો છે એમાં 1857માં યુનિવર્સિટીની શું કરે છે? સ્થાપના કરે છે, જે તમે આગળના ધોરણમાં ભણી ગયા છો. તેમ છતાં ભારતીયોને શિક્ષણ મેળવવા લાગ્યા અને તેમાંથી સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રવાદી માનસ ઘડવા લાગ્યું અને ધીરે ધીરે છે એ દેશમાં ઔદ્યોગિક ક્રાંતિ થાય. આમ ઔદ્યોગિક ક્રાંતિના કારણે કારખાનાઓ છે એ ધમધમતા રાખવા, માલની હેરફેર માટે વાહન વ્યવહારની અને સંદેશાની માંગને પહોંચી વળવા, નવા નવા યંત્રોની શોધ થવા લાગી, હિંદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો પણ આપણા વેપારને લાભ મળશે, તેમજ લશ્કરી અંકુશ પણ રાખી શકાશે, આ પ્રકારના હેતુ ભારતમાં રેલવે શરૂ થયો. તો કે સૌપ્રથમ જે રેલવે વ્યવહાર છે જનરલ નોલેજનો પ્રશ્ન છે અને ત્યાર પછી પરીક્ષામાં સૌથી વધારે પૂછાતો અથવા તો ઓબ્જેક્ટિવમાં આવી શકે કે ભારતમાં સૌપ્રથમ રેલવે વ્યવહાર ક્યારે અને કયા સ્થળ વચ્ચે શરૂ કરવામાં આવ્યો હતો. તો કે ભારતમાં સૌપ્રથમ જે ઈસવીસન 1853માં
કયા થી કયા સ્થળ વચ્ચે? તો કે મુંબઈ થી થાણા વચ્ચે પ્રથમ જે રેલવે માર્ગ છે એ રેલવે માર્ગ શરૂ કરવામાં આવ્યો હતો. આમ ભારત જેવા વિશાળ દેશમાં દરેક ભાગ પર ચાપતી નજર રાખવા માટે, પરદેશી રાજ્યોને સંદેશા આપવા માટે ટાર ટપાલ વ્યવહારની શરૂઆત થઈ. 1853માં રેલવે વ્યવહાર શરૂ કર્યો અને ત્યાર પછી 1854માં ટાર ટપાલ સંદેશાની આધુનિક પદ્ધતિ છે અપનાવવામાં આવી. આમ સાથે સાથે દેશમાં છાપખાના એટલે કે જે સમાચાર પત્રો છે, વર્તમાન પત્રો છે, એનો વ્યાપ છે એ ધીરે ધીરે વધવા લાગ્યો. 1853માં રેલવે વ્યવહાર શરૂ કર્યો, 1854માં તાર ટપાલ વ્યવહાર, સંદેશાની વ્યવહાર છે, વર્તમાન પત્રો છે વગેરેનો વ્યાપ વધવા લાગ્યો. એના કારણે આપણો જે દેશ છે એ બહારની જે બાબતો છે, સમાજમાં શું થઈ રહ્યું છે, ઉદ્યોગોમાં કઈ રીતે વિકાસ થઈ રહ્યો છે, એ બધા માહિતીથી અથવા તો માહિતગાર થયો, વાકેફ થયો. પહેલા જે આ પ્રકારની કોઈ પણ પ્રકારની સુવિધા હતી નહીં. આમ બ્રિટિશ શાસનના સુધારાઓ અંગ્રેજોના હિત માટે હતા. એટલે કે બ્રિટિશ શાસનના, તો કે અંગ્રેજો જ્યારે ભારતમાંથી જતા રહ્યા ત્યારે આ તાર ટપાલ છે, સંદેશાનો વ્યવહાર છે, પ્રથમ જે રેલવે માર્ગ છે, તો કે 1853માં મુંબઈથી થાણા વચ્ચેનો જે રેલવે માર્ગ છે, એટલે કે આ બધી સુવિધા, શિક્ષણ સમિતિની રચના, તો કે આ બધી સુવિધાનો ફાયદો ભારતને પાછળથી થયો હોવાનું માનવામાં આવે છે. એટલે કે તેમ છતાં રાષ્ટ્રવાદના ઉદ્દેશ માટે એ ભારતીયો માટે આશીર્વાદરૂપ બન્યા. એટલે કે આ જે બધા જે સુધારાઓ છે એ ભારત માટે કેવા બન્યા હતા? આશીર્વાદરૂપ. આમ અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વમાં પ્રવાહોથી માહિતગાર થયો. એટલે કે બધા લોકો છે એને ઓળખતા થયા અને આવું જ્ઞાન છે, આવી ભાષા છે એ લોકો શીખતા થયા અને એનું જ્ઞાનમાં છે એ ઉત્તરોત્તર વધારો થયો. અને જેણે દેશમાં સમાજ અને સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી છે. અને વર્તમાન પત્રો, તો કે સમાચાર પત્રોના કારણે સમાજમાં જે નવી નવી જે કંઈ રોજબરોજની જે કંઈ ઘટનાઓ છે એ લોકો વાંચતા થયા. તાર ટપાલના કારણે એકબીજાના રાષ્ટ્રો અથવા તો એકબીજા દેશો છે એકબીજાથી નજીક આવ્યા. રેલવે વ્યવહારથી વાહન વ્યવહાર છે, એટલે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચીજ વસ્તુ પહોંચાડવામાં આવતી હતી, એ રેલવે વ્યવહારના કારણે ભારતના લોકો એકબીજાથી શું આવ્યા છે? નજીક આવ્યા છે.